ગામ હતું આ ગામનું નામ રામપુર હતું આ રામપુર ગામમાં કાળુભાઈ નામે એક ખેડૂત રહેતા હતા ગામને પાદરે તળાવ હતું આ તળાવ ને પેલે પાર કાળુભાઈ ખેતર હતું આ કાળુભાઈ તો ખૂબ મહેનત હતા સવારથી સાંજ સુધી ખેતરમાં કામ કરે ઉનાળામાં ખેતર ખેડી અને તૈયાર કરે ચોમાસામાં વરસાદ આવે કાળુભાઈ તો ખેતરમાં અનાજના દાણા વાવે દિવાળી પર પાક લણી લે શિયાળામાં એ જ ખેતરમાં ઘઉં ઘઉં આવે વાઢીને બાજરી વાવે આમ કાળુભાઈ તો એક ખેતરમાં ત્રણ ત્રણ પાક લેતા હતા કાળુભાઈ ખેતરને બહુ જ સાચવે તેના ફરતે કાટાળી વાળ બનાવે એ દિવસે ને દિવસે ખેતરની ખૂબ સારી રીતના સાર સંભાળ રાખતા હતા પણ બપોરે જયારે જમવા જાય ત્યારે વાડમાં છીંડું પાડીને કોઈ ઢોર ઘુસી જાય ખેતરના મોલ ને નુકસાન કરે યાડુભાઈ જમીને ફરી ખેતરે આવે ઢોર ને ખેતરમાં નિરાતે ચરતા જોઈ અને ગુસ્સે થઈ જાય મોટી લાકડી લઈ અને ઢોરની પાછળ પડે ખેતરમાં પંખીઓ પણ ઘણા આવે છોડના તૈયાર થયેલા ડુંડા ઉપર તે બેસી જાય અને તેમની ચાંચ વડે દાણા ફોલી ફોલીને ખાઈ જાય પંખીઓને ઉડાડવા કાળુભાઈ હાકોટા પાડે ગોફળમાં પથરા નાખીને ફેંકે ડબલું ખખડાવે રાત પડીએ ના હાથ તો થાકી જાય અને ગોળું પણ બેસી જાય ને રાત્રે પણ ખેતરમાં વાસો કરવો પડે રોકાવું પડે બિચારા કાળુ ભાઈ તો થાક્યા પાક્યા ખાટલામાં પડતા વેત જ સુઈ જાય ઘણીવાર રાત્રે પણ ઢોર ઘુસી જાય કાળુભાઈ વિચારે કે હવે આનું શું કરવું મારે અને કાળુભાઈ ને એક વિચાર સૂજ્યો તેમણે ખેતર વચ્ચે એક મોટો મોટો માણસ ઊભો કરી દીધો તમને થશે કે આ મોટો મોટો માણસ એ વળી કોણ હોય ન સમજ્યા તમે ચાડિયો એનું નામ તમે ચાડિયો તો જોયો છે ને કાળુભાઈએ ખેતર વચ્ચે એક લાકડી ઊભી કરી ઉપરના છેડેથી એક ફૂટ નીચે એક નાની લાકડી આડી બાંધી દીધી તેને પહેરણ પહેરાવ્યું ને માથા ઉપર વળી કાળી માટલી એટલે થઈ ગઈ ને ચાડિયાભાઈના વેશ તૈયાર થઈ ગયા ખેતર વચ્ચે હાથ પોડા કરીને ઊભા ઊભા ને હાલે હાલે ને ન ચાલે ખેતર વચ્ચે ચાડિયા ભાઈ માણસ જેવા કૂદી અને ખેતરમાં ઘૂસતી ગાય પણ પાછી ફરી જાય ખોટે ખોટા માણસને સૌ સાચકલો માણસ સમજીને બી જાય કાળુભાઈ તો હવે થોડી નિરાશ થઈ હવે આશ થઈ તેમને તો વગર પૈસાનો રખેવાડ મળી ગયો સવાર પડે અને કાળુભાઈ તો ખેતરમાં આવે સાથે તેમનો પુત્ર રમલો પણ હોય કોઈક વાર રમલા ની મા પણ આવે કાળુભાઈ તો ખેતરમાં નાનું મોટું કામ કરે રમલા ની માં ચાર વાઢે રમલો એકલો પડે તે ચાળિયા નજીક જાય ચાળિયાને ધારી ધારી ને જુએ તેને ચાળિયાની તો બહુ જ નવાઈ લાગે ઘણી વાર તો તે ચાળિયાને પકડીને હલાવે પણ ખરી પણ ચાળિયો તો મોન રહે રમલો વાળમાંથી પાતળી સોટી કાપી લાવે ને પછી ચાળીયા ને ફટકારે અને આ રમલા ને જ મજા પડે પણ ચાળીયાભાઈ ની દશા જોવા જેવી થાય ચાળીયાભાઈને તો ચીસ પાડવાનું મન થાય તેમને તો રમલા ઉપર એવી તો દાંત ચડે ને કે બે હાથમાં લઈ અને રમલાને કચડી નાખવાનું મન થઈ આવે પણ એટલામાં તો કાળુભાઈ જોઈ જાય તે રમલાને બૂમ પારીને પાડીને બોલાવે રમલાને ધમકાવે તો તો થોડો સંતોષ થાય પણ રમલા ભાઈને હચમચાવીને ખેંચી કાઢ્યા જમીન ઉપર પછાડ્યા ને પછી હાથમાં લીધી સોટી સટા સટ સટા સટ સટા સટ રમલો તો ખીચ ચડાવીને મંડી પડ્યો ફટકારવા બિચારા ચાળીયાભાઈ રમલાએ તેમનું માથું ફોડી નાખ્યું પહેરણ પણ ફાડી ફાટી ગયું એટલામાં અચાનક કાળુભાઈ ગયા બે ચાર લગાવી દીધી રમલો તો તો લાગ્યો પણ રાજી થયા રમલાજી કાળુભાઈ ચાળિયાભાઈ ને ફરી તૈયાર કર્યા નવું પહેરણ પહેરાવ્યું ઉપર પાછું નવું માટલું મૂક્યું પાછા ચાળિયાભાઈ હતા એવા ને એવા ચાળિયાભાઈ ને કાળુભાઈ ગમે પણ રમલો એ ન ગમે ચાળિયાભાઈને ઘણી વાર ખેતરમાંથી ભાગી જવાનું મન થાય પણ કાળુભાઈ નો પ્રેમ સાંભળી આવે ને પછી જવાની ઈચ્છા માંડી વાળે રાત પડે અને ખેતર માં ગલબો શિયાળ આવે તેની સાથે તેના નાના નાના બચ્ચા પણ હોય ચાળીયા ને તો શિયાળ જોડે વાતો કરી બહુ જ ગમે શિયાળ વન વગડાની અલગ મલક ની ખબર લાવે ચાળિયાભાઈ ને એ વાતો ની ખૂબ મજા પડે ગલબો ચાળીયા ને ચાળીયાભાઈને ખેતર બહાર ફરવા જવાની સલાહ આપે ચાળીયાભાઈ ને પણ ઘણી વાર સાંભળીને ફરવા જવાનું મન થઈ આવે પણ તો પછી ખેતરનું ધ્યાન કોણ રાખે પોતાના માલિક કાળુભાઈ તેના પર ભરોસે હવે ઘરે આરામથી સુઈ જતા હતા ચાળિયાભાઈ તો આ વિશ્વાસ ગુમાવવાનો નો તા ગલબો રોજ ચાળીયાભાઈ ને બહાર જતા લલચાવે જવા લલચાવે પણ તે આમંત્રણ ને ચાળીયાભાઈ રોજ ટુકરાવી દે એક દિવસની વાત છે કાળુભાઈ ખેતરમાં ન હતા રમલો તો તેના બે ચાર ભાઈ બંધોને લઈ અને ખેતરમાં આવ્યો ચાળીયાભાઈ ને થયું કે આજુ તો થઈ જ ગયું રમલો કઈ અલ્યા છગના આ ચાળિયાએ ગઈકાલ મને ખૂબ માર ખવડાવ્યો આજે એને નહીં છોડું ચાડ્યા ભાઈ તો મુઠ્ઠી વાળી અને ભાગવાનું મન થયું પણ તેમના પગ તો જમીનમાં ચોટેલા હતા ને રમલો તેના ભાઈબંધો બંધો ઘેરીને ઊભા હતા ને તે દરેકના નાતમાં હતી લાંબી લાંબી સોટીઓ ચાડ્યા ભાઈ તે તો ચીસ પડી ગઈ બચાવો બચાવો આ ચીસ રમલાની ટોળીને ન સંભળાય પણ ઉપર ઉડીને જતા પેલા કાગડા ભાઈને ને સંભળાઈ ગઈ તેમણે નીચે જોયું ચાળિયાભાઈએ કાગડા તરફ જોયું કાગડાની સમજમાં બધી વાત આવી ગઈ કાગડાભાઈ બોલ્યા ભાઈ હું આવી ગયો છું હવે તમે ચિંતા ન કરો મારી પાસે એક વિદ્યા છે કે હું જેના પર બેસી જાઓ તેને કોઈ અડકે તો તે ચોટી જાય હું તમારા માથા ઉપર બેસી જાઉં છું હવે જુઓ તમે આ તોફાની ટોળીની મજા આમ કહી અને ભાઈ તો ચાળીયાના માથા ઉપર બેસી ગયા ચાળિયાભાઈ ને તો નિરાશ થઈ ગઈ રમલો બોલ્યો હું એક બે ને ત્રણ કહું ને એટલે એક સાથે સૌએ સોટી ફટકારો તૈયાર છો ને બધા થઈ ગયા રમલો મોટેથી બોલ્યો એક બે અને ત્રણ સટાક દઈ નો અવાજ આવ્યો સોટીઓ હવામાં વીંઝાય ચાળીયાભાઈ ને તો અડકી ચાળિયાભાઈ ને તો વાગી પણ ત્યાં તો ચમત્કાર થયો રમલો અને તેના ભાઈ હાથ ચોટી સાથે ચોટી ગયા સૌ ગમે તેટલું જોર કરે ને તોય ન ઉખડે તોય ન ઉખડે ચાડિયાભાઈ ને તો મજા પડી ગઈ કાગડાભાઈ બોલ્યા જોયું ને ચાડિયાભાઈ મારા જાદુ પ્રતાપ હા ચાડિયાભાઈ બોલ્યા કાગડાભાઈ પણ તમે આ વિદ્યા શીખ્યા ક્યાંથી ત્યારે કાગડાભાઈ કહે મને મારા ગુરુએ આ વિદ્યા શીખવાડી હતી અને કહ્યું હતું કે તારી આ વિદ્યાનો દુઃખીને મદદ કરવામાં જ કરજે આ લોકોને સજા કરીને પછી છોડીશું એ કઈ રીતે છૂટા થશે ત્યારે કાગડો કહે હું તમારા માથા પરથી ઉડીશ ને એટલે રમલો ને તેના ભાઈ બંધો બૂમ કરતા હતા પણ ખરા બપોરે કોણ વગડે હોય તે દોડીને આવે એમ હતું કે આ જાદુ ચાળીયાભાઈ કર્યો હશે તેથી તે વિનંતી કરવા લાગ્યો ચાળિયાભાઈ હવે હું તમને કદી હેરાન નહીં કરું અમને છોડી દો ચાળિયાભાઈને તો દયા આવી ગઈ તેમણે કાગડાભાઈ વિનંતી કરી કાગડાભાઈ માની ગયા તે તો ફર દઈને ઊંચે ઉડ્યા અને જેવા કાગડાભાઈ ઉડ્યા કે તેમનો જાદુ પૂરો થઈ ગયો રમલો અને તેના ભાઈ ગા પાછું જોવાય ન રહ્યા આ જોઈ અને ચાળિયાભાઈ અને ભાઈ તો બહુ જ હસ્યા બહુ જ હસ્યા અને પછી કદી રમલાએ ચાળિયાભાઈ ને સતાવ્યા નહી અને પછી ચાળિયાભાઈએ અને રમલાએ અને કાગડા ભાઈએ બધાએ ખાધું પીધું ને મજા કરી તો ચાલો બાળકો આજનું જોડકણું સાંભળીએ પંખી આજ વાડીને વગડા નો સાજ ઉડાઉડ કરતું હતું વાડે ઝાડે ફરતું હતું હથેળી જેવડું એનું અંગ પણ ભરતું અઢળક ઉમંગ તો ચાલો બાળકો ફરી મળીશું નવી વાર્તા સાથે ત્યાં સુધી આવજો બધા બાળકો પુન મિલામાં